વડોદરા શહેરના છાણી કેનાલ પાસે ગ્રીન બેલ્ટની જગ્યામાં ગણેશજીની ખંડિત થયેલી મૂર્તિઓ ને મૂર્તિકારો જેમ તેમ હાલતમાં મૂકી જતા રહ્યા છે ત્યારે તેમની સામે સામાજિક કાર્યકર વિજય જાદવે કોર્પોરેશન તથા મૂર્તિકારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે સાથે જ ખંડિત થયેલી મૂર્તિઓને નિકાલ કરવાની માંગ કરી હતી શહેરમાં ગણપતિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થતી હોય ત્યારે મૂર્તિકારો શ્રીજીની પ્રતિમાનું વેચાણ કરવા માટે જુદી જુદી જગ્યાઓ ઉપર વેચાણ કરતા હોય છે ત્યારે વડોદરા શહેરના છાણી કેનાલ પાસે ગ્રીન બેલ્ટમાં મૂર્તિકારો શ્રીજીની નાની મોટી પ્રતિમાનું વેચાણ માટે ધંધો કરતા હોય ત્યારે શ્રીજી પ્રતિમાનું વેચાણ થયા બાદ ખંડિત થયેલી શ્રીજીની ઘણી બધી ખંડિત થયેલી મૂર્તિઓ ગ્રીન બેલ્ટમાં જેમ તેમ મૂકીને જતા રહ્યા હતા ત્યારે આજે સામાજિક કાર્યકર વિજય જાદવે મૂર્તિકારો તથા કોર્પોરેશન તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો કે કોર્પોરેશન દ્વારા જ્યારે મૂર્તિકારોને આ જગ્યા ફાળવેલી હોય ત્યારે તેમની જવાબદારી હોય છે અને આ જગ્યાની સફા સાફ સફાઈ તથા ગ્રીન માં થયેલા દબાણો દૂર કરવાની તેમની ફરજમાં આવે છે જેથી સામાજિક કાર્યકરે કોર્પોરેશન સામે માંગણી કરી છે કે જે તે મૂર્તિકાર હોય આ જગ્યા પર ખંડિત થયેલી શ્રીજીની પ્રતિમાઓ મૂકી જતા રહેલા હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ ખંડિત થયેલી મૂર્તિઓનું વિસર્જન કરી તે જગ્યાથી નિકાલ કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર કરી હતી હાલ આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મના પ્રથમ પૂજની હોય જેવી રીતે ગણપતિ બાપ્પાની જે પૂજા અર્ચના થાય પછી એમનું વિસર્જન પણ થઈ ગયું અને અત્યારે આપણે જકાતનાકા કેનલ પાસે છે અને એ કેનલ પાસે ગ્રીન બેલ્ટની ખૂબ મોટી જગા આવેલી છે અને ગ્રીન બેલ્ટની જગાની અંદર ફૂલવાણીનો કોઈક મૂર્તિકાર છે એ મૂર્તિકાર અહીંયા લઈને વેચવા માટે લાવ્યો હતો અને જે પ્રમાણે જે પણ મૂર્તિઓ વેચાઈ નહીં એ મૂર્તિઓને જલ્દી હાલતમાં એને મૂકી દીધી સૌથી પહેલાં તો એ વ્યક્તિ પર કોર્પોરેશન કાયદાકીય કાર્ય કરવું જોઈએ કેમ કે જે પ્રમાણે કોર્પોરેશન મિલકત હોય ને મિલકતની અંદર આવી રીતે દબાણ કરવું એ કેટલું યોગ્ય છે અને જે પ્રમાણે બાપાની જો વાત કરીએ તો ઘણી બધી મૂર્તિઓ જો તમે જુઓ કે એના હાથ તૂટી ગયા છે કોઈનું સૂન તૂટી ગઈ છે અને જે પ્રમાણે મૂર્તિઓ રલજલદી હાલતમાં મૂકી છે ખરેખર આ કાયદેસર છે એ વ્યક્તિ પર કાયદાની કાર્યવાહી થયું છે અને બીજી વાત તમને કહી દઈશ કે જે પ્રમાણે કોર્પોરેશનની અંદર જ્યારે આ ગ્રીન બેલ્ટની જગા આવતી હોય અને ગ્રીન તમે જો કે ઘણી બધી જગ્યાઓ દબાણમાં લીધી છે અત્યારે અમને એક વાત તો દુઃખતી કહેવી પડશે કે જે પ્રમાણે અઘોરા મોલ કે અઘોર મોલ તોડવા માટે આજે નવ વર્ષ અમને લાગ્યા જે લીગલ હતી છતાં અમને નવ વર્ષ લાગ્યા જો આવી રીતે દબાણ કરે તો આ વસ્તુ તો ખરેખર આપણું ઘર કરી જાય તો એમની બાપની મિલકત ગણી લે એટલે કોર્પોરેશનને મારી એક જાગૃત નાગરિક એક જ વિનંતી છે કે જકાતનાકા પાસે જે પણ કેનલ પાસે પણ ગ્રીન જગ્યા છે તાત્કાલિક સફાઈ કરવામાં આવે જે પણ દબાણો છે દબાણ દૂર કરવામાં આવે અને જે પ્રમાણે જે મૂર્તિકાર છે મૂર્તિકારને એનો સંપર્ક કરીને એના પર કાયદેસરની કાર્યો કરવી જોઈએ એ જો માંગ કરીશ